સમાચારોમાં આગળ વાત કરીએ તો નર્મદા ડેમના 30 દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમના દરવાજા બંધ થતાની સાથે જ વિકાસના દરવાજા ખુલી ગયા છે. દરવાજા બંધ થતા નર્મદાની ઊંચાઈ 121.92 મીટરથી વધીને 138 મીટરે થઈ ગઈ છે. નર્મદા ડેમ દરવાજા બંધ કરતા અને દરવાજાની ઊંચાઈ વધારવાની અનુમતિ મળતા રાજકોટ શહેર ભાજપ કોર્પોરેશન ચોકમાં આતશબાજી કરી પરસ્પર મો મીઠા કરાવવામાં આવ્યા હતા. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ભારતના 4 રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનું સંયુક્ત સાહસ છે. નર્મદા નદીના પાણીના સિંચાઈ અને વીજળી ઉત્પાદન માટે ઉપયોગ કરવાનું આયોજન 1946માં શરૂ કરાયું હતું. યોજનાનું ભૂમિપૂજન પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે 5 એપ્રિલ 1961ના રોજ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી પાણીનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે માટે બંધની ઊંચાઈ વધારવાની શક્યતા અને વિચારણા કરવામાં આવી હતી. આજે સમગ્ર ગુજરાતના 6.5 કરોડ ગુજરાતીઓનો ઐતિહાસિક વિજય થયો છે. માં નર્મદા ઉપર, એના ડેમ ઉપર જે દરવાજા મૂકવાનો સુપ્રીમ કોર્ટે જે ચુકાદો ગુજરાત સરકાર અને ગુજરાતની પ્રજાના તરફેણમાં આપ્યો છે, ગુજરાતની પ્રજા આજે ખુશ છે. આ ડેમ ઉપર છેલ્લા 10-10 વર્ષથી એની હાઈટ અને દરવાજા માટે કોંગ્રેસની સરકાર મંજૂરી નહોતી આપતી અને ગુજરાતની પ્રજા પાણીથી દુઃખી હતી. ત્યારે આપણા માટે આનંદનો વિષય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી સમગ્ર ગુજરાતની જીવાદોરી એવી નર્મદા મૈયાને હાઈટ અને દરવાજા મૂકવાની મંજૂરી મળી ગઈ. આજે ગુજરાત માટે ઐતિહાસિક દિવસ છે, આનંદનો દિવસ છે. 7 દરવાજા બંધ થવાથી 138 મીટરના લેવલ સુધી પાણી ભરાશે. વધુ પાણી ભરવાથી મોટા પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન થશે. આ ફાયદો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યને મળશે. હાલમાં નર્મદાની પાણીની લાઇફ સ્ટોરેજ ક્ષમતા 1.27 મિલિયન એકર ફૂટની છે. દરવાજા બંધ કરવાની મંજૂરી મળતા લાઇફ સ્ટોરેજની ક્ષમતા વધીને 4.73 મિલિયન એકર ફૂટની થઈ જશે. એટલે કે પાણી 3.46 ગણું વધુ રાખી શકાશે, જેના પગલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી વ્યાપી છે. મોદી વડાપ્રધાન બન્યા બાદ માત્ર 17 દિવસમાં જ નર્મદાના દરવાજા બેસાડવાની મંજૂરી મળી ગઈ હતી, પરંતુ ત્યારે ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી મળી ન હતી. પરંતુ હવે મળી જતા આ કામ અગ્રતાના ધોરણે કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે અને હવે ચોમાસામાં ડેમનો ઓવરફ્લો થનારું પાણી નકામું દરિયામાં વહી જાય અને ખેતીમાં પણ ફાયદો થશે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, CN24 ન્યૂઝ, રાજકોટ.